हेलो नमस्कार, हूँ श्री थोड़ा प्राथमिक शाळाना आचार्य मेरामनभाई बेरा, तालुको झारखंडना जिल्लो राजकोट, श्री थोरला प्राथमिक शाळा। आजे हूँ गुजराती एकममांथी गुजराती विषयमांथी दसमो एकम लेवानो छु। मूरखनो सरदार एटले के मूरखना सरदारो विषय, गुजराती विषय छे मूरखना सरदार। आजे ज्योतिन्द्र दवे लखेलो पाठ छे, बहु सरस मजानो छे અને હસવાનું પણ આપણને આવશે। તો અહીંયા હું તમને ચિત્ર બતાવી દઉં છું, પાના નંબર 48 ઉપર દસમો પાઠ છે મૂરખના સરદાર, તમે જોઈ શકો છો। અહીંયા દરબાર છે ભરેલો, અને અહીંયા રાજા અને એક વ્યક્તિ એટલે કે બીરબલ એમનો માણસ છે। નવા શબ્દો મોકલ્યા છે બીરબલ, પેલા નવા શબ્દો કીધો કે અકબરના રાજાનો એક દરબારી છે એને બીરબલ કહે છે। નામદાર, નામદાર શબ્દ છે એ રાજાના માટે છે, એટલે કે માનવાચક સંબોધન છે, એટલે નામદાર કહેતા હોય છે। તમે સિરિયલોમાં જોતા હો, રાજા મહારાજા નાટકોમાં જોતા હો, તો આવતું છે જી હજુર જી નામદાર, તો એને માન આપે છે। અને કસૂર એટલે કે વાંક, મારો કઈ વાંક છે, કઈ ગુનો છે। અને ટકોર એ પણ એક નવો શબ્દ છે તમારા માટે આમાં, એટલે કે ટકોર કરવી કે મીઠો ઠપકો આપો। અહીંયા છે ને અકબર અને બીરબલની વાત ઘણી બધી તમે સાંભળી હશે, અને ઘણી બધી તમે વાંચી બી પડશે નાની નાની પુસ્તિકાઓ આપણે શાળામાં હોય છે। અકબર અને બીરબલ, અકબર રાજા છે અને બીરબલ છે એનો એક દરબારી છે, બહુ હોશિયાર બહુ બુદ્ધિશાળી હોય છે। તો એક વખત છે એ અકબરે છે ને બીરબલને સભામાં બેઠા હતા ત્યારે એને પૂછ્યું કે હે બીરબલ, આપણે તો ઘણા બધા સાચા માણસોને જોયા છે, ઘણા બધા આપણે હોશિયાર માણસોના સંપર્કમાં આવ્યા છીએ, વાતો કરી છે જોયા છે, પણ આપણે કોઈ દિવસ મૂર્ખા નથી જોયા। એ મૂર્ખા કોને કહેવાય કે જે બુદ્ધિ ન હોય અને કેવું વર્તન કરતા હોય, કેવો વ્યવહાર કરતા હોય છે, એ કેવા હોય છે, મારે એને જોવા છે। એટલે બીરબલને તો થયું રાજા કે એ તો આપણે કરવું પડે, સારું હું મૂરખના સરદારોને તમને બતાવીશ એટલે કે ગોતીશ। તો કે જા હું તમને એક કામ સોંપી દઉં છું કે આપણે એને કઈ રીતે ઓળખાય કે આ મૂરખ છે। તો બીરબલે શું કીધું છે, નામદાર એમાં શું નવાય છે, કાંઈ વાંધો નહીં, હું મૂરખ અને ગોતવા માટે જઈશ, એને બોલવા ચાલવા ઉપરથી આપણે એને ઓળખી શકીએ છીએ, એવો જવાબ બીરબલે આપ્યો। તું છે ને એવા મૂર્ખાઓને જોયા હોય, ગોત્યા હોય, ભેગા કર્યા હોય તો આપણે એને જોઈએ, મારે મૂર્ખાઓને જોવા છે। હવે મારે એવા છ મૂર્ખાઓ જોઈએ છે, કેટલા મૂર્ખા, છ। હવે બીરબલે કીધું કાંઈ વાંધો નહીં, હું છ મૂર્ખાઓ શોધવા માટે જઈશ, જવો હુકમ નામદાર। પછી ધીમે ધીમે બીરબલ છે એ ઘણા સમય સુધી શોધવા માટે નીકળી પડ્યા કે ચાલો કે હું મૂર્ખાઓને શોધું। એમાં એક દિવસ એને પહેલો મૂર્ખો જોયો, કયો, તો કે ભાઈ એક વ્યક્તિ છે એ ઘોડા ઉપર બેઠો હતો, ઘોડેસવાર, ઘોડા ઉપર બેહીને ઘોડેસવાર કહેવાય, અને ઘોડા ઉપર બેઠો હતો એ બીરબલે જોયો, અને ઘોડા ઉપર બેઠો હતો એનામાંથી એક ભારો હતો, ખડબી ભારી આપણે કહીએ છીએ, માથે ઉચકીને જતા હોય નહીં, એટલે પોતે ઘોડા ઉપર બેઠો હતો અને માથે એને ભારી મૂકેલી હતી, એટલે પછી એને નવાઈ લાગી કે આને માથે ભારી મૂકી છે, પોતે ઘોડા ઉપર બેઠો છે, તો એને પૂછ્યું એ ભાઈ તમે આ ઘોડા ઉપર ભારી માથે મૂકીને કેમ બેઠા છો, તો એટલે ભાઈએ કીધું જોતા નથી આ ઘોડો બિચારો દુબળો છે સાવ, એને વજન લાગે ને, અને મારી પાસે એક હાથમાં તો લગામ છે ઘોડાની લગામ એટલે રાઈશ, અને પછી અડુબટી ભારી છે કઈ બગલમાં તો રહી ન શકે, એટલે મેં પછી ઘોડાને પણ વજન લાગે લાગે એનો વિચાર કરી અને મેં માથે ભારી મૂકી છે। એટલે બીરબલે કહ્યું ઓહ આ ભાઈ તો મૂરખનો સરદાર જ કહેવાય છે, આ એક મૂર્ખો જ કહેવાય છે કે વજન તો લાગવાનું જ છે, એને એનું નામ પૂછ્યું, એને એનું નામ ખામીને લખી લીધું, પછી ત્યાંથી એને ચાલતા થયા, પેલો મૂરખનો સરદાર મળી ગયો બાળકો। હવે એને બીજું ધીમે ધીમે આગળ જતા જતા એ નદી કિનારે ગયા, નદી કિનારે ગયા તો એક માણસ કાંઈક શોધતો હતો, એટલે કે ગોતતો હતો, શોધતો એટલે ગોતતો, તો એને પૂછ્યું કે ભાઈ તું શું ગોતે છે રેતીમાં, તો કે ભાઈ મારે મારી એક સરસ મજાની હીરાની વીંટી છે, હીરા જડેલી વીંટી, એ વીંટી મારી છે, એ મેં અહીંયા રાખી હતી રેતીમાં દાઈટી હતી, અને હું નાહવા માટે ગયો કે પછી હું નાહીને આવીશ એટલે પીરી લઈશ, પણ તો તમે કાંઈ નિશાની મૂકી છે, તો કે હા નિશાની મૂકા વગર કાંઈ હું નાહવા જઈને જાઉં, તો શું નિશાની મૂકી છે, તો કે જે રેતીમાં મેં દાટી છે એ જગ્યા ઉપર એક ઊંટના આકારનો
હું ટટેસાન થયો એટલે આકાશનો આકાશમાં વાદળું હતું એટલે મેં જોયું ચાલો આ વીંટી હું આ વાદળા નીચે મૂકી દઉં નાઈ લઉં પાછો આવી એટલે વાદળા નીચેથી વીંટી લઈ લઈશ પણ વાદળું તો વયું જાય પછી પવન વેગે એ તો એને કઈ ભાન નહીં પોખાને એટલે પછી બિરબલને થયું કે ભાઈ એ વીંટી હવે મળે નહીં આ મૂર્ખો છે કારણ કે વીંટી છે એ હવે પોતે તો પણ ન મળે કારણ કે વાદળું જતું ગયું છે એને લખી લીધું ભાઈ તારું નામ ઠામ શું છે ચાલો બે મૂર્ખા મળી ગયા ધીમે ધીમે બે ત્રણ દિવસ પછી પાછા બિરબલ છે એ મૂર્ખાઓ શોધવા માટે પાછા નીકળ્યા પછી એને ત્રીજો મૂર્ખો જોયો જો ત્રીજો મૂર્ખો કેવો છે ત્રીજો મૂર્ખો જોયો કે એ છે એ ફાનસ લઈને અંધારામાં ફાનસ લઈને આમ ગોતતો હતો કઈક વસ્તુ વાંકા વાંકા એટલે એને પૂછ્યું કે તમે આ શું ગોતો છો તો કે મારી સોનાની વીંટી મારી સોનાની વીંટી છે એ આમાં પડી ગઈ છે બરાબર તમને ખબર છે અહીંયા પડી ગઈ છે ફાનસ લઈને ફાનસ એટલે જો પહેલાના જમાનામાં ફાનસ હતું આમ દીવો હોય આમ કેરોસીન ભરેલું બોક્સ એની માથે કાચનું ઢાંકણ હોય અને એમાં પ્રકાશ છે જગાવો એકદમ પ્રગટેનો અજવાળું આવે દાદા દાદી યુઝ કરતા ઉપયોગ કરતા એને ખબર હોય આપણને કદાચ તમે જોયા પણ ન હોય ફાનસ હવે લુપ્ત થઈ ગયા છે ઇલેક્ટ્રિક આવતા તો એને ફાનસ લઈને શોધતા ગામના માણસો પણ એને મદદ કરવા માટે ચાલો આ ભાઈની સોનાની વીંટી પડી ગઈ છે અને તમને બરાબર ખબર છે કે વીંટી અહીંયા જ પડી છે તો કે સામે દીવો બળે છે ને ત્યાં પડી ગઈ છે કે એમ અને ત્યાંથી પડી ગઈ છે તો અહીંયા અંધારામાં અહીંયા શું કામ એને ગોતે છે તો કે જ્યાં પડી છે ને ત્યાં અંધારું છે એટલે મને મળતી નથી એટલે હું અહીંયા ફાનસથી અહીંયા અંધારું કરીને ગોતું છું ભાઈ ત્યાંથી કઈ વીંટી અહીંયા ગબડી જાય છે ગામડામાંથી કોઈએ પૂછ્યું ઘણા બધા માણસોએ મદદ કરતા ભાઈ આને મદદ ન કરો જ્યાં વીંટી પડી છે ત્યાં ગોતતા નથી અંજવાનું ફાનસનું અહીંયા કરી અને અહીંયા ગોતી છે આ તો ઓલું થયું ને કે ભાઈ આ તો એક પ્રકારનો મૂર્ખો જ છે ભાઈ પડી હોય ત્યાં તમે ગોતો અંધારું હોય તો ત્યાં ગોતો અહીંયા અંજવાનું કરી તમે ગોતો એ શું કામ પછી એને કીધું ભાઈ તારું નામઠામ શું છે એનું નામઠામ પણ લખી લીધું પછી એને કીધું હવે મને ત્રણ મૂર્ખા મળી ગયા હવે એને ચોથો મૂર્ખો તલાશ કરવા માટે નીકળ્યા પછી શું થયું કે બે ત્રણ દિવસ પછી પાછા ચક્કર મારતા મારતા ગયા તો એક માણસ કાદો હતો કિચડ હતો ગાળો ને ઉભું હતું એમાં એ પડી ગયેલો બેઠો હતો અને બૂમો પાડતો હતો કે મને કાઢો અને એના હાથ આ રીતે હતા આમ મને કાઢો એટલે પછી બિરબલ ત્યાં ગયા કે ભાઈ તું શું આ કાદવ પડ્યો છે તું તારી રીતે ઉભો થઈ જા એટલું બધું કઈ ખૂચી તો નથી ગયું તો કે નહીં હું ઉભો નહીં થઈ શકું તમે મને ઉભો કરો બહાર નીકળો તો એ કે ચાલો તમને હું ઉભો કરું છું હાથ પકડી અને બિરબલ એને ઉભો કરે છે ના પાડે છે ના 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 મારા હાથ ના પકડતા કેમ તો કે મને મારી ચોટલી છે એ મારી ચોટલી પકડીને તમે મને ઉભો કરો અને નવાઈ લઈ ગઈ બિરબલને કે આને ચોટલી પકડીને ઉભો કરો તો હા પછી એને ચોટલી પકડીને ઉભો કર્યો લઈ ગયા પછી જેવો કાઢ્યો એ રીતે આમ આમ હાલતો હાલતો ગયો આ મારી કે ભાઈ તું આમ હાથ કેમ રાખસ તો કે હું હાથ એટલા માટે રાખું છું કે હું ઘરેથી નીકળો ત્યારે મારે એક ઘરે નવું કબાટ બનાવવું છે અને જૂનો જે કબાટ કર્યો છે એનું માપ છે કે કબાટ આટલો પૂળો છે દાખલા તરીકે બાળકો આ ટેબલ છે અથવા તો આ પાટલી છે તો હું લઈ લઉં મારે આને પાટલી બનાવવી છે તો મેં પાટલીનું આટલું માપ લીધું પછી હું ચાલતો ચાલતો જાઉં કે મારે પાટલી આવી બનાવવી છે આવી બનાવવી છે પછી ક્યાંય પડી જાઉં અને પછી હાથ આમ નામ રાખું હાથ આમ મૂકી દઉં તો તમારું માપ ખસી જાય તો એ આ રીતે જતો હતો કે મારે કબાટ બનાવવો છે એટલે હું મારા હાથનું છે એ આ માપ લીધેલું છે એટલે હું સુથાર પાસે જાઉં છું અને મેં આ માપ છે એ મારું માપ છે એનું ફરી ન જાય લેવલ કે આટલું જ છે એટલે હું ઊભો થઈ નતો શકતો અરે ભાઈ માપ છે આ રીતે લેવાય છે તો એને થયું કે ભાઈ તારા નામઠામ કે એટલે એને નામઠામ લખી લીધા ભાઈ આ પણ ચોથો મૂર્ખ જ છે ચાર મૂર્ખા મળી ગયા બાળકો બિરબલને અકબરે છ મૂર્ખા ગોતવા નાખી દાદા પછી એને બિરબલને વિચાર્યો કે રાજા એ ખરા છે કે આપણને એ કહે છે કે છ મૂર્ખા ગોતી આવો હવે મૂર્ખા ગોતવામાં શું કામ સમય બરબાદ કરવો હું પણ મૂર્ખો જ કહેવાઉં ને ચાર મૂર્ખા મળ્યા હું આવો સમય બગાડું છું સારા માણસોને ગોતવાને બદલે સારી પ્રવૃત્તિ કરવાને બદલે સારું કામ કરવાને બદલે મૂર્ખા ગોતવાની કરો બોલો તો હું એક પાંચમો મૂર્ખો પછી બિરબલના દરબારમાં ગયા જોજો બાળકો હવે શું થાય કે ભાઈ મૂર્ખના સરદારો મળી ગયા હા સભા ભરાઈ ગઈ બિરબલ બેસી ગયા જી નામદાર એને સંબોધન આપ્યું જી નામદાર મને મળી ગયા છે તો કે ભાઈ ક્યાં તો એને બોલાવ્યા કે આ ચાર મૂર્ખા છે ત્યારે ચાર જણાના નામ લેખા હતા એમને એમને બોલાવ્યા પેલો ઘોડાવાળો બોલાવ્યો પેલો હીરાની વીંટી વાળો બોલાવ્યો સોનાની વીંટી વાળો બોલાવ્યો અને સુથારનો જે કબાટનું માપ લેવા માટે જતો હતો પેલો ભાઈ આમ હાથ રાખીને બધાને બોલાવ્યા પછી શું થયું પછી એને કીધું કે ભાઈ ચાર જ છે હજી બે ઘટી છે તો કે પાંચમો હું કોણ બોલે છે બિરબલ
નવાઈ લઈ ગયું બિરબલ વાળાને. હવે અકબર ને તો કે પાછો તું તો કે હા રાજા આપણે કાઈ કામ નતું, તમે મને આવી રીતે મૂર્ખાને ગોતવા મોકલ્યું તો મારા જેવો બીજો મૂર્ખો કોણ? પછી બિરબલ એમ કે છે કે છઠ્ઠો મૂર્ખો હજી એક છે. તો ક્યાં? તો કે તમે. તો દરબારીઓ બધા આમ નવાઈ પામ્યા, આશ્ચર્ય થઈ ગયા. ઓહો, રાજાને આમ કહેવાય છે? બિરબલ બિરબલથી આવું કેમ બોલાય કે તમે છઠ્ઠા મૂર્ખા છો? કે હા, તમને પણ કાંઈ કામ નથી, સારા માણસોને ગોતવાને બદલે તમે પણ આવા મૂર્ખાને ગોતવા માટે મને કામ સોંપ્યું. એ પણ મૂર્ખો જ કહેવાય ને, એ પણ મૂર્ખનો સરદાર જ છે. તો બધા બોલ્યા કે નહીં, બિરબલનેથી આવું ન બોલાય, એને સજા કરો. એ અકબર રાજાને મૂર્ખ કહે છે. તો એને હસી અને એને શું કર્યું ખબર છે? એને ટકોર કરી. ટકોર એટલે કે નવા શબ્દમાં મૂક્યો છે ટકોર, એટલે કે મીઠો ઠપકો આપ્યો કે વાંધો નહીં વાંધો નહીં, એની બિરબલની વાત સાચી છે કે અમે મૂર્ખા છીએ ને, આપણે કાંઈ ગોતવા માટે નથી નીકળ્યા. અને આપણે કોઈ સારા માણસો ગોતીએ, કોઈ સારી પ્રવૃત્તિ કરીએ, એને બદલે મેં પણ આને આવું મૂર્ખા ગોતવાનું કામ સોંપ્યું. તો છ એ છ મૂર્ખા થઈ ગયા. અને એમને અમુકાના બિરબલ છે એની પોતાની બુદ્ધિશાળી હતો અને બુદ્ધિથી અધૂરું કામ મૂકીને પોતે પાંચમો મૂર્ખો બની ગયો. અને અકબર છે એને છઠ્ઠા મૂર્ખા તરીકે ઠરાવી દીધો. એટલે અકબર પણ ખુશ થયા, રાજા અને બિરબલને ઈનામ આપી અને એને ખુશ કરી દીધા. તો બાળકો, આમાં મૂર્ખના સરદારો બહુ સરસ મજાનો પાઠ આપણને પણ ઘણું બધું આમાં હાસ્ય પણ મળ્યું. અને મૂર્ખાઓની શોધ ન કરવી, આપણો પણ સમય બરબાદ ખોટો ન કરવો. તો અહીંયા આ પાઠ આપણે પૂરો કરીએ છીએ. અને સ્વાધ્યાયની અંદર કોણ વાક્ય કયું બોલે છે એવું અંદર જે આમાં સ્વાધ્યાય આપેલું છે એ તમારે ઘરે બેઠા સરસ પેન્સિલથી પૂરવું, અને ન સમજાય તો તમારા શિક્ષકો છે એને પણ તમે ફોન કરીને પૂછી શકો છો. તમારા નંબર એમની પાસે હશે જ, તો એમને પણ પૂછી શકાય કે સર આમાં શું છે. તો લોકડાઉનમાં ઘરે બેઠા આપણે જ્યારે તૈયારી કરીએ છીએ ત્યારે ન સમજાય તો તમે બાજુમાં કોઈ ભણેલ વ્યક્તિ હોય, મોટા ભાઈ બહેનો હોય, એને પણ પૂછી શકીએ છીએ અને આપણે એના જવાબો ગોતી શકીએ છીએ. આમાં સહેલું જ છે. તમે જેમ ત્રીજા ધોરણમાં પૂરતા ગુજરાતીમાં એ મધુરા વાક્ય પૂરા કરવાના હોય, અથવા તો કોઈ વિરોધી શબ્દ આપેલા છે આમાં અને સમાનાર્થી શબ્દ પણ આપેલા છે, તો એ સારા અક્ષરે સુંદર અક્ષરે આમાં જે ગૃહ કાર્ય સાધ્યનું આપેલું છે એ પણ તમે પૂરજો, લખજો. અને વેકેશનમાં જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે મોબાઈલ પણ જોવાનો, ગેમ પણ રમવાની, રમત પણ રમવાની, પણ સમયસર તમારે જે પ્રકારના હોમલર્નિંગ વિડીયો આવે છે એ જોવાના અને ઘણું બધું શીખવાનું પણ છે. ઓકે, બાય.